હિંમતનગરમાં આજે એક દિવસે ફાયર એનઓસીનો કેમ્પ યોજાયો હતો, જેમાં 6 નગરપાલિકાના 233 એકમોના સંચાલકોએ ફાયર એનઓસી માટે અરજી કરી હતી. રાજ્યમાં હોસ્પિટલોમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં આગ લાગવાના બનાવો બન્યા હતા ત્યારે તેને લઈને કોર્ટ દ્વારા ટીકા કર્યા બાદ એનઓસી માટેની તપાસ હાથ ધરી હતી, જેમાં ફાયરની સુવિધામાં ક્ષતિઓ જણાઈ હતી, જેથી ફાયર એનઓસી માટેની તપાસ રાજ્યમાં હાથ ધરાઈ હતી. પરંતુ ફાયર વિભાગ દ્વારા કહેવા છતાં કોઈ ફાયર એનઓસી લેવાતી ન હતી, તો આ એનઓસી લેવા માટે ગાંધીનગર જવું પડતું હતું. તેથી આ એનઓસીની પ્રક્રિયા સરળ બનાવવા માટે રાજ્યના દરેક જિલ્લામાં એક દિવસીય કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે હિંમતનગરમાં ફાયર સ્ટેશનમાં ફાયર એનઓસીનો કેમ્પ યોજાયો હતો, જેમાં 6 નગરપાલિકા વિસ્તારના 233 એકમોના સંચાલકોએ ફાયર એનઓસી માટે અરજી કરી હતી, જેમાં 50% જેટલી ફાઇલોમાં નિયત દસ્તાવેજો પૂર્ણ થયેલ તેમને એનઓસી આપવામાં આવશે, તો બાકીની અરજીમાં રહેતી પૂર્તતા આગામી 16 એપ્રિલ પહેલાં પૂર્ણ કરી દેવાશે. તો 16 એપ્રિલ બાદ એનઓસી નહીં હોય તો એકમો સામે સીલિંગ સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. તો હિંમતનગર ફાયર એનઓસી કેમ્પમાં શૈક્ષણિક સંસ્થા હોસ્પિટલો સહિતના વિવિધ એકમોના સંચાલકોએ અરજી કરી ઉપસ્થિત રહ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તો જિલ્લાની હિંમતનગર નગરપાલિકામાં 116, ઈડરમાં 33, ખીરબ્રહ્મામાં 32, પ્રાંતિજમાં 19, તલોદમાં 23 અને વડાલીમાં 10 મરી 233 અરજદારોએ ફાયર એનઓસી માટે અરજી કરી હતી. તો આગામી દિવસમાં ફાયર એનઓસી નહીં રહેનાર સામે સીલિંગ સુધીની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, JDSTV, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં આજે 6 નગરપાલિકાઓનો ફાયર એનઓસીનો કેમ્પ ગોઠવવામાં આવેલ હતો. બરાબર, એની અંદર રિજનલ ફાયર ઓફિસરશ્રી પણ હાજર રહ્યા હતા અને જિલ્લાની ટોટલ 6 નગરપાલિકાઓ હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ અને તલોદ, આમાંથી ટોટલ 233 અરજીઓ આવેલી છે, જેમાંથી હિંમતનગરમાંથી 116 અરજી, ઈડરમાં 33, ખેડબ્રહ્મા 32, વડાલી 10, પ્રાંતિજ 19 અને તલોદમાં 23 અરજી આવેલી છે, જેમાંથી 50% ઉપર અરજીઓની ફાઇલ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને બાકીની જે ફાઇલો છે એને પૂર્તતા માટે પાછી મોકલેલ છે. પૂર્ત થાય તેથી તે તમામને ફાયર એનઓસી આપવામાં આવશે. એક દિવસનો કેમ્પ કરવાનું કારણ શું? અત્યારે જે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થયેલ છે એના આધારે સરકારશ્રીની ગાઈડલાઇન્સ એ પ્રમાણેની છે કે ફાયર ઇક્વિપમેન્ટથી સુસજ્જ હોય એવી જ હોસ્પિટલો તથા પબ્લિક બિલ્ડિંગો છે, બરાબર, એ જ ચાલે અને જેથી કરીને પબ્લિકની સુરક્ષા પણ નિશ્ચિત કરી શકાય. ના ના, બિલકુલ બિલકુલ. આજે આપણે સાબરકાંઠા જિલ્લાની જે નગરપાલિકાઓ છે, મેઇનલી હિંમતનગર, તલોદ છે, પ્રાંતિજ છે, વડાલી છે, ખેડબ્રહ્મા છે, ઈડર, એનો એક ફાયર એનઓસીનો આખો એક કેમ્પ રાખ્યો હતો. મોસ્ટલી તમને ખબર છે ગુજરાતમાં હમણે અલગ અલગ જે આગ લાગવાથી હોસ્પિટલોમાં, સ્કૂલોમાં જે આગ લાગવાથી જે મરણ થયા તે પછી સરકાર પણ બહુ આ બાબતે કટિબદ્ધ થઈ છે કે ભાઈ તાત્કાલિક બધી જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં ચેક કરો અને નિયમ મુજબ જો ફાયર સેફ્ટી લગાવી હોય તો એને તાત્કાલિક આપણે એનઓસી આપવી. હાઈકોર્ટમાં પણ એક આ બાબતની અત્યારે PIL ચાલી છે, એટલે એ સંદર્ભે રિજનલ મ્યુનિસિપલ કમિશનની કચેરીએ અલગ અલગ જગ્યાએ અમારા અલગ અલગ ડિસ્ટ્રિક્ટની નગરપાલિકાઓના આખા ફાયર સેફ્ટીના કેમ્પ ગોઠવાય છે. આજે અહીંયા આપણે સાબરકાંઠામાં જે કેમ્પ ગોઠવ્યામાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. લગભગ 233 જેટલી ફાયર એનઓસી માટેની અરજી આવી. સવારે ઘણા બધા અરજદારો પણ આવ્યા હતા અને બધાને આપણામાં ફાયર સેફ્ટી માટેનું એક પ્રોપર ગાઈડન્સ દીધું. ચીફ ઓફિસર સાહેબ બધા આવ્યા હતા, તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર સવારે આવ્યા હતા, એ બધાનો સપોર્ટ સારો મળ્યો છે. અત્યારે પ્રમુખશ્રી પણ આપ જુઓ છો આવ્યા છે રૂબરૂ મુલાકાતે, એટલે હવે બધું અમે લોકો એક ચેકિંગ કરી અને એઝ પર રૂલ્સ બધું ફાયર સેફ્ટીના સાધનો હશે તે બધાને અમે ફાયર એનઓસી આપીશું. કોઈક પાસેથી ખૂટતું કરતું હશે અને કંઈ લગાડવાનું થશે તો એમને એ રીતે અમે ગાઈડન્સ આપીશું. લોકલના જે ફાયર બ્રિગેડના અધિકારી છે, પ્રતાપસિંહ છે, કંઈ આ બધા છે, બધા પ્રતાપસિંહ છે, ઈડરમાં જે ફાયર બ્રિગેડ એ લોકો જશે ઇન્સ્પેક્શનમાં, ઇન્સ્પેક્શન કરી અને રિપોર્ટ આપશે, એટલે આપણે એમને એનઓસી આપી દઈશું. આના માટેની થોડી ડેડલાઇન આપણે આપી છે, કારણ કે અમુક સમય આપવો એ ખૂબ જરૂરી છે. એ સમયમાં જે મર્યાદામાં પૂરું ન કરે તો પછી આપણે એની ઉપર ફર્ધર એક્શન લેવા પડે, કારણ કે આ એક જીવન સુરક્ષાની બાબત છે. ફાયર સેફ્ટી શું છે કે હોસ્પિટલ, સ્કૂલોમાં તમે જતા લોકો દર્દીઓ દાખલ હતા, માણસોની અવર જવરવાળી વસ્તુ રહી,
પછી ત્યાં એ લોકો જો બેદરકારી દાખવે, આપણે આટલા ચાન્સ આવે પણ છતાંય બેદરકારી જો દાખવશે તો એમની ત્યાં પ્રોપર્ટી પર સીલિંગ સુધીની કાર્યવાહી પણ